રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ડ્રગ્સ પર એક ખાસ ડ્રાઇવ યોજવામાં આવ્યું છે અને જેના સંલગ્ન કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. તો છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને જેમાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠીની સૂચનાથી મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તારીખ 27ની મોડી સાંજે એમડી ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાની ઇસમને બાતમીને આધારે પકડી પાડવામાં આવ્યું છે, જેમાં મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની બદી ફેલાવતી હોવાની ચર્ચાઓ વચ્ચે મોરબી એલસીબીને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો વતની અને હાલ વાંકાનેર તાલુકાના ભયાતી જાંબુડિયા ગામ નજીક આવેલા આદિત્યરાજ ફેક્ટરીમાં રહી કામ કરતા ઓમ પ્રકાશ હનમંતરાય જાટ વેચાણ માટે એમડી ડ્રગ્સનો જથ્થો મગાવી અને રાખેલો છે, જેને આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા ફેક્ટરી ઉપર પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધરાવ્યું હતું. નાર્કોટિક્સની બદી નાબૂદ કરવા સારું ઉપરી અધિકારી તરફથી મળેલ સૂચના અન્વયે મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ શ્રી ડીએમ ઢોલ તથા અન્ય અધિકારી કર્મચારીઓએ આ સંદર્ભે ખાનગી બાતમીદારો મળી તજવીજ હાથ ધરેલ હતી, જેમાં પીઆઈ શ્રી ઢોલને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ભયાતી જાંબુડિયા નામના ગામમાં આદિત્યરાજ નામની ફેક્ટરીમાં અમુક ઇસમો નશીલો માદક પદાર્થ એમડી ડ્રગ્સ રાખી તેમ છૂટક વેચાણ કરે છે, જેથી બાતમી આધારે સરકારી પંચો રૂબરૂ પ્રાથમિક પંચનામું કરી રેડની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જે રેડ દરમિયાન ઓમ પ્રકાશ સન ઓફ હનુમાનરામ ચૌધરી જાટ મૂળ રહે રાજસ્થાન નાઓ કુલ 136.20 ગ્રામ જેની કિંમત 13,62,000 જેવી થાય છે તે એમડી ડ્રગ્સ સાથે મળી આવેલ હતા, જે જથ્થો આ તપાસ દરમિયાન તેઓ રાજસ્થાનથી લાવેલ હોવાનું કબૂલેલ છે તથા આ ગુનાની તપાસ હાલ એસઓજી પીઆઈ શ્રી પંડ્યા સંભાળી રહેલ છે. જે આરોપી છે એનો અગાઉ કોઈ ગુનાની ઇતિહાસ નથી, તેમજ આ આરોપી મૂળ રાજસ્થાનના છે અને આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાવેલ છે, તેમજ આ આરોપીના રિમાન્ડ મેળવી આગળની તજવીજ જારીમાં છે.